સુરતમાં રેલવે સ્ટેશન પર ધક્કા મુક્કી અંગે સી આર પાટીલે પ્રતિક્રિયા આપી. પાટીલે કહ્યું કે ઉનાળુ વેકેશન શરૂ થતાં રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જામે છે. લોકો રેલવે સ્ટેશન પર ભીડ ન કરે નવી ટ્રેનની વ્યવસ્થા કરાશે. તેમણે કહ્યું કે વતન જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી. રેલવે સ્ટેશન પર અફરાતફરી ધક્કામુક્કી પણ થઈ હતી. ઉત્તરપ્રદેશ બિહાર જવા માટે વધારાની ટ્રેન શરૂ કરાશે. લોકો વતન જવા ઉતાવળ કરી રહ્યા છે અને તેમના માટે વધારાની ટ્રેન શરૂ કરાશે. ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તરપ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાળા લોકો ભેગા થયા હતા. ખૂબ અફરાતફરી થઈ હતી. એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા. થોડી ધક્કામુક્કી પણ થઈ. કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી. એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે. મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે જે લગભગ 6 વધારાની ટ્રેનો દોડાવી છે એનામ બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ. આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે. એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે. પોતે પહેલા ટિકિટ લઈ લે, પોતાની વ્યવસ્થા કરે, પછી જ નીકળે.